જેને સંસારની કોઈ પણ બાબતો અટકતી હોય અને જેને આત્માની ઉન્નતિ જોઈતી હોય એને પગરણ કોનાથી કરાય? તપથી. તપ આવે એની સાથે સંયમ જોડાયેલું જ છે. એટલે શાસ્ત્રમાં ક્યાંક ત્રણ પદ બતાવ્યા છે, ક્યાંક ચાર પદ બતાવ્યા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એમ ચાર પદ પણ છે, અને સંયમની અંદર તપ અંતર્ગત થાય છે એટલે ત્રણ પદ બતાવ્યા છે. એટલે સંયમ તપ વિના હોય નહીં, તપ સંયમ વિનાનો હોય નહીં. શું સંયમ પોતે જ તપરૂપ છે. એટલે કર્મની નિર્જરા સમ્યક દર્શનથી થાય, સમ્યક જ્ઞાનથી થાય કે ચારિત્રથી થાય? કર્મની નિર્જરા કોનાથી થાય? ચારિત્ર. શું 33 સાગરો પદ સુધી સમ્યક દર્શન હોવા છતાં કર્મ નિર્જરા નથી થતી એટલી કર્મ નિર્જરા ચારિત્રથી થાય છે. એટલે કોઈ પણ ભગવાન ચારિત્ર વગર ભગવ શાસન સ્થાપતા નથી. બોલો, ભગવાનને ચારિત્ર ન લીધું એવા ભગવાન કેટલા? ભગવાનને ચારિત્ર વગર ઘરવાસમાં કેવળ જ્ઞાન થયું હોય એવા ભગવાન કોઈ ત્રણેય કાળમાં બને નહીં. ચારિત્ર લે, તપ કરે, કેવળ જ્ઞાન થાય. એટલે કર્મ કપાવવાનો ઉપાય શું? તપ. તપ કેવો? ચારિત્ર વાળો. એટલે આપણે ત્યાં જે તપ કરે એને ત્રણ વખત દેવવંદન, સામાયિક પ્રતિક્રમણ, જાપ, સ્વાધ્યાય, કૌશક, આ બધું કરવાનું આવે. ન કરે તો ચાલે? કંદાળા સુઈ રહે તો ચાલે? બીમાર પડેલો માણસ આખો દાડો સુઈ જાય ને ખાધા કરે, એને બીજું કંઈ કરવાનું હોય? એવી રીતે કોઈ તપ કરીને સુઈ જાય તો ચાલે? તો કે ચાલે. ક્યારે ચાલે? કે ન થાય તો. તપની પ્રેક્ટિસથી કર્મ ખપે અને બધું કરવાનું મન થાય, બધું કરવાનું મન થાય. એટલે તપમાં જેટલી નિર્જરા થાય એના કરતાં ચારિત્રની નિર્જરા કઈ ગુણી છે. શું સોનું અને આભૂષણ બેની વચ્ચે કઈ તપાસ છે? એક સોનાની લગડી છે, એક સોનાનું આભૂષણ છે, બેની વચ્ચે મોટું કયું? સોનીની દુકાને લગડીઓ પડી હોય કે આભૂષણ પડ્યા હોય? એટલે તપ છે સંયમ દ્વારા શોભે છે, સંયમ વગર તપ શોભતો નથી. એટલે જે આત્માઓની તપની શક્તિ હોય એને તપ અને સંયમ એટલે સામાયિક વ્રત પછખાણ બધું જ કરવું જોઈએ. જેની શક્તિ તપની નથી એવા આત્માઓ આ 3 દિવસમાં અને કાયમ માટે સામાયિક પ્રતિક્રમણ વ્રત પછખાણ ભગવાનની આજ્ઞાના પાલનથી જીવનની અંદર આચારો પાળે, એ આચારોને શું કહેવાય? સંયમ. જેટલા જેટલા આચારો તમે પાળતા જાઓ, સમજતા જાઓ, જાણતા જાઓ અને જીવનમાં આચરતા જાઓ એને શું મળે? ભગવાન મળે. ભગવાન કોને મળે? હીરાની દુકાને હીરાના પડીકા કોણ કોની ભાઈ ખોલે? ઝવેરી કોની ભાઈ ખોલે? પૈસા હોય એની ભાઈ કેમ ને એમ ગમે તે માણસ વાતો કરવા આવ્યો એની ભાઈ પડીકા ખોલે? તો ભગવાન પડીકા કોની ભાઈ ખોલે? જે આત્મા સંયમનો પ્રેમી છે, સંયમ ઈચ્છે છે અને સંયમને માટે લાગણી વાળો છે, શું એની આગળ પડીકા ખોલે? ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.